सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश सोभक्षियुगल कृपापरवार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथ नी अंदर कड़ू 64 में एम कहे छे के आ ग्रंथ नु नाम धीरज आख्यान छे। धीरज वाला नु काम करशे आने प्रेम थी जे गासे ने सांभळशे ए भगवान ना धाम ने अचूक पामशे। धाम केवू छे ज्या काळ कर्म ने माया नो प्रवेश नथी, ज्या बधाय दिव्य उपचारो छे, दिव्य भूमि छे, दिव्य शरीर छे, दिव्य आभूषणो ने दिव्य वस्त्रो छे, एवू जे दिव्य अक्षरधाम एने पामशे। स्वामी के वचन में जे वास करीने रहेशे अने हृदय में राजी थशे वचन पाड़वानी अंदर, एने देवताओना सुख आवे छे तो पण एनी गणतरी में होता नथी। अने स्वामी छेल्ले कहे छे संत जेम बाड़े एम जो वळशो तो चोक्कस आ धामने पामशो ज। तुत सुख सारू स्वामी के टळी ना जईए, संतना वचन में रहीने सरळ थईने, साधु आगळ सरळ थईने वर्षो तो ચોક્કસ આ ધામને પામશો આવી સ્વામીએ વાત કરી। આગળ આવે સ્વામી પદ 16 એમાં લખે છે ધન્ય 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 કહુ સાચા સંતને જેને રાજી કર્યા રાધા रमापति। धन्य 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 कहु साचा संतने मान अपमान मा मन हटक्यों नहीं समविषमे रही एकमती। धन्य 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 स्वामी कहे छे साचा साधु ने धन्य धन्य धन्यवाद छे। करोड़ों वक्त जे साचो संत थयो छे ने करोड़ों करोड़ों धन्यवाद निष्कुळानंद स्वामी आपे छे। जगत में घना ना धन्यवाद आपणे लीधा हशे, ઘણાએ આપણને ધન્ય ધન્ય ઓહો 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 આવું કીધું હશે, પણ જ્યાં સુધી મહારાજ અને મહારાજના મુક્તોએ આપણને ધન્યવાદ નથી આપ્યા ને ત્યાં સુધી આ જગતના તમામ ધન્યવાદ ખોટા છે। જ્યાં સુધી આખા જગતે આપણને સન્માન દીધું, પણ જ્યાં સુધી આપણા મહારાજે આપણને સન્માન નથી આપ્યું ને ત્યાં સુધી જગતનું સન્માન એ તો સન્માન છે ને તો એ અપમાન જ છે। મારે વાલે દીધું મને માન રે કોઈ મને શું કરશે। બ્રહ્માનંદ સ્વામી કીધું મારે વાલે દીધું મને માન, ભગવાન ભક્ત ભગવાન પાસે માનની અપેક્ષા નથી રાખતો,
પણ મહારાજ એને માન આપે એટલે શું, આવડા મોટા સર્વ અવતારના અવતારી, આપણા જેવો સામાન્ય જીવ કે ઓરાઓ શ્યામ સ્નેહી સુંદર વર જોવું વાલા ત્યાં આપણી પાસે આવીને ઊભા રહી જાય એ આપણને માન આપ્યું કહેવાય. પ્રેમાનંદ સ્વામી જેવા સંત જ્યારે ગાતા હોય અને મહારાજ ખસતા ખસતા ગોઠણથી ગોઠણ દબાવી દે એ સ્વામીને માન આપ્યું કહેવાય. વાત્સલ્ય જે ભગવાન આપે છે, ભગવાન પોતાનું દયાળુપણું જે આપણા પ્રત્યે દાખવે છે, ભગવાન જે પોતાની કરુણા આપણી ઉપર ઠાલવે છે એ ભગવાને આપણને માન આપ્યું છે. આવડા મોટા મહારાજ આ બ્રહ્માંડની અંદર આવીને આપણને મળ્યા, એ મહારાજના આવડા મોટા સદગુરુઓ આ બ્રહ્માંડમાં આવીને આપણને મળ્યા, આપણને માન આપ્યું છે, માન આપ્યું છે. ઘરે આવીને કોઈ તમને અમેરિકાના વિઝા આપે એટલે અમેરિકા દેશે તમને માન આપ્યું છે, ઘરે આવીને આપી ગયા. તમે ગામડામાં ખેતી કરતા હતા, ન્યા આખી કોન્સ્યુલેટ આવીને તમને કે તમારા પાસપોર્ટ નથી, પાસપોર્ટનો ખર્ચો એ અમે કરશું. ભારત ગવર્મેન્ટમાં એપ્લાય એ લોકો કરે, પાસપોર્ટ એ કઢાવે, વિઝા ઘેર બેઠા આપે, અને એટલું નહીં તમને એરપોર્ટ લઈ જવાની ગાડી એ આપે, નવા કપડાં ખરીદવાના રૂપિયા એ આપે, અને ગાડીમાંથી અહીં પ્લેનમાં આવવાની ટિકિટ એ આપે, ઉતર્યા પછી અહીંથી ગાડી લઈને તમારું ઘર કરી દે, અને તમને અહીં આગળ સરસ મજાના પૈસા કમાવાના 5 બિઝનેસો આપી દે, અને કે તમારે જવાય ત્યારે જજો, નહીં તો અઠવાડિયે રૂપિયા લઈ આવજો, બાકી બસ સોફઈ બેહીને લહેર કરો, બસ અમેરિકાની પૃથ્વી તમારાથી તપે છે એમ કે તો અમેરિકાએ માન આપ્યું કહેવાય ને. એમ છે ને શ્રીજી મહારાજને એના સંતો કે જગતમાં આપણે રખડતા હતા, રખડેલ જેવો જીવ હતો, રખડેલ જીવ. ત્યાંથી પકડી લાવ્યા, ભાઈ ભગત થાવને આવો ને અમારી સભા શોભે, આવો ને અમારો સત્સંગ શોભે. તમારા જેવા ભક્તો આ થાય ને અને તમારા જેવા ભગત હોય ને તો બહુ સારું લાગે. આમ કરી 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 કરીને જેમ પેલું આ ખરેખર એવું છે, જેવું મેં આગળ દ્રષ્ટાંત દીધું એવું જ છે, બાકી આપણા સ્વભાવને આપણા વિચારને બધું ક્યાં સત્સંગમાં હાલે એવું છે, પણ ભગવાન દયાએ કરીને ચલાવે છે. પણ અહીં આગળ સ્વામી જે ધન્યવાદ આપે છે ને એ સાચા સંતને આપે છે. સાચો જે સાધુ છે જેને ભગવાનને રાજી કર્યા એને ધન્યવાદ છે. જગત આખું જેને રાજી કર્યું એને ધન્યવાદ અપાતા નથી, એ તો જગતના ધન્યવાદ છે, આ જગતની આરે નાશ થઈ જવાના. પણ જે અચળ ધન્યવાદ છે, કોઈ આવા મોટા પુરુષ નિષ્કુળાન સ્વામી જેવા મોટા પુરુષ જીવનમાં એટલો તો વિચાર આવે કે મેં કોઈ મોટા ભગવાનના સદગુરુ સત્પુરુષ એનો રાજીપો દિલથી લીધો છે. આવો મુમુક્ષુ માત્રએ પોતાના આત્માને પ્રશ્ન પૂછવો જોઈએ, મેં કોઈ સદગુરુનો રાજીપો દિલથી લીધો છે? મેં કોઈ સત્પુરુષનો રાજીપો આમ દિલથી લીધો છે? જેને રાજી કર્યા જ નથી કોઈ દી, જેને કોઈ દી રાજી કર્યા જ નથી એ તો કંગાળ છે, કંગાળ. અને રાજીપો ક્યારેય પણ, જ્યાં સુધી બીજી આશાઓ છે ત્યાં સુધી રાજીપો ક્યારેય હૃદયથી મળતો નથી. જે ખરેખર સાચો થઈને ભગવાન અને મોટાને રાજી કરવા માંડે છે ત્યારે એની ઉપર ભગવાનને મોટા પુરુષો રાજી થાય છે. સાચા ભાવથી મંડવો જોઈએ. એ સિવાયના બીજા 10 આશયો આપણા હોય તો ક્યારેય પણ જોઈએ એવા રાજી ના થાય. રાજીપો દર્શાવે તો ખરા, પણ રાજી જોઈએ એવા ન થાય. માન અપમાનમાં મન હટક્યું નહીં. સાચા સાધુને ગમે એવું માન મળે, ગમે એવું અપમાન થાય, પણ એનું મન ચલાયમાન ના થઈ જાય. માન મળે તો માનના સંકલ્પોની અંદર ડૂબી ના જાય, અપમાન થાય તો અપમાનના સંકલ્પોમાં ડૂબી ના જાય. એ તો એમ સમજે માન અને અપમાન બે હરખું જ છે. આ લોકમાં કાંઈ સુધર્યું તો એ બગડેલું જ છે. આ લોકમાં સ્તુતિ થઈ કે નિંદા થઈ બે સમાન જ છે. આ લોકમાં કોઈનો ભાવ મળ્યો કે કુભાવ મળ્યો બે સમાન જ છે. કારણ કે જેની નજર પહોંચી ગઈ છેક, એની નજર છેક પહોંચી ગઈ, પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સિવાય એની વૃત્તિ કાંઈ અટકતી નથી, એ મુક્તોની સભા સિવાય એની વૃત્તિ કાંઈ અટકતી નથી, એટલે આ લોકના માન અપમાન સ્તુતિ નિંદા એ કાંઈ એને અસર કરતા નથી, નજરમાં જ નથી. એને મોટા હાર પહેરાવી દો, તમે બહુ મોટા બહુ મહાન
બહુ આવા છો, બહુ આવા છો, તમારાથી આવું થઈ ગયું, તમે આવું આવું કર્યું, તમે આનાથી આવું થાય, તમે જ આવું કરી શકો. પણ એને એની કોઈ અસર નહીં, કોઈ જ અસર નહીં. બસ બેઠા છે, તમારે જે કહેવું એ કહો, તમારે જે હાર પહેરાવો એ પહેરાવો, કંઈ નહીં. હાથીએ બેહાડો હોય તો હાથીએ બેહાડો, તમારા ઉપયોગમાં, સત્સંગના ઉપયોગમાં આવવા માટે છું, આવું મોટા પુરુષો સમજે. હું શ્રીજી મહારાજના ઉપયોગમાં આવવા માટે છું, એને જેમ ઉપયોગ કરવો એમ કરે. તે કોઈક અખતરડાયા હોય તો ગધેડે બેહાડે, નિંદા કરે, કાગળિયા છાપે, સમજ્યા, વિડીયો ક્લિપો બનાવે, બીજું બનાવે, ત્રીજું બનાવે, આવું મૂકે, તો એ કે કંઈ વાંધો નહીં. મારે તો મારું જે કાર્ય છે, કયું કાર્ય છે, તો મારા આત્માને પુરુષોત્તમ રૂપ રાખવો અને પુરુષોત્તમય રાખવો અને બીજાને પણ અક્ષરરૂપ સ્થિતિ કરીને મૂર્તિમાં જોડવા. ગોપાળન સ્વામી કે મોટા પુરુષનું એ જ લક્ષણ છે, પોતે અક્ષરરૂપે વર્તે અને મુમુક્ષુને અક્ષરરૂપે વર્તવાની સ્થિતિ કરી આપે. બસ એનું આટલું જ મિશન છે, પોતે અક્ષરરૂપે વર્તવું, પુરુષોત્તમની મૂર્તિનું સુખ લેવું અને બીજાને અક્ષરરૂપ કરવા, ટૂંકમાં અક્ષરધામના મુક્ત કરવા અને મૂર્તિના સુખના ભોગતા કરવા. આ સિવાય સત્પુરુષોને બીજું કશું જ અસર કરતું નથી. એને ફક્ત જ્યારે કોઈક આ મિશનમાં કોક પાછો પડે, આ મિશનમાં કોક પાછો પડે, એની કોઈ નિંદા કરે છે ત્યારે એને દુઃખ નથી થતું. પણ આ જે એનું મિશન છે, કયું મિશન, અક્ષરરૂપ સ્થિતિ કરીને મૂર્તિમાં જોડવા, એ મિશનમાંથી કોઈ જીવ અણસમજણના કારણે અથવા કોઈકની કરેલી નિંદાને સાંભળીને એ કુસંગ એના માઇન્ડમાં લાગે ને એ જ્યારે પાછો પડે ત્યારે મોટાને એટલું દુઃખ થાય છે વચનામૃત પ્રમાણે કે આને થોડા કાળ જીવવું અને આને એનો પરલોક બગાડ્યો, આનું જ ફક્ત એને દુઃખ થાય છે. આટલું જ દુઃખ કે આને થોડા કાળ જીવવું અને આને આનો પરલોક બગાડ્યો. પોતાની નિંદા કોઈ કરે છે એનું દુઃખ નથી, પણ એ નિંદાને બીજો અનસમજુ અથવા ભોળો અથવા તો નથી સત્સંગમાં જેનો ઊંડો પાયો અથવા તો જેને એવા સત્પુરુષને નથી નજીકથી ઓળખ્યા, નથી જાણ્યા, નથી એનો નિશ્ચય એટલો પરિપક્વ થયો, અને એવો જ્યારે કોઈક નિંદા સાંભળે અને એ મોક્ષના માર્ગમાંથી પાછો પડે ત્યારે ચોક્કસ મોટાને એમ થાય કે આને થોડા કાળ જીવવું, નાનો પરલોક બગાડ્યો, મારું જે મિશન હતું કે આને અક્ષરરૂપ સ્થિતિ કરી આપી છે એમાં પાછો પડ્યો. આટલું જ દુઃખ, આટલું જ દુઃખ, બાકી મોટાને કોઈ પ્રકારનું દુઃખ ક્યારેય થતું નથી. એ તો મૂર્તિમાં મસ્ત, અહીંના માન અપમાન સુખ દુઃખ, અહીંની સ્તુતિ નિંદા સામે એની નજર જ ના હોય. એની સામે નજર હોય ને તો મોટા પુરુષો અહીંથી ક્યારના વિદાય થઈ ગયો હોય પૃથ્વી પરથી બધાએ. કારણ કે આ દુનિયાએ ભગવાનને કે મોટા પુરુષોને કાંઈ હારું આપ્યું નથી. હારું આપવાવાળા તો 50 જણા હોય, સમજીએ કે આ મોટા છે, એને આમ રાખવા જોઈએ, આમ વિચારવું જોઈએ, એને આવું કરવું જોઈએ, એવા 50 માણસ 5-50 નીકળે. બાકી તો જાજા ભાગના ઢગલા બંધે ભગવાનને મોટાને હજુ આજ દિવસ સુધી કોઈ સુખ નથી લેવા દીધું. આ પૃથ્વી પર જ્યારે જ્યારે ભગવાન આવ્યા છે, જેટલા અવતારો આવ્યા તમે જુઓ, રામા અવતારની દશા જુઓ, કૃષ્ણ અવતારની અંદર કલંક નાખ્યું, શ્રીજી મહારાજને જુઓ તમે, મોટા મોટા મહાપુરુષો થયા એનું તમે જુઓ, જેટલા આ સંપ્રદાયમાંથી આ પરોક્ષમાં થયા જુઓ, કોઈ સુખ લઈને નથી ગયા. સુખ આપ એને, એની પૂજા કરવાડો ને એની સ્તુતિ કરવાડો તો 5 કે 25, 50, 500 હતા, બાકી છે ને 5000 એનું ગળું કાપવાવાળા હતા. હતા છે ને રહેશે, હતા છે અને રહેશે. તો અહીંયા આગળ આ લોકોમાં એને લેવાનું છે શું? પણ એનું મિશન એક છે, અક્ષરરૂપ સ્થિતિ કોકને કરી આપવી. એવા જે સાચા ભગવાનના મોટા પુરુષો છે, જે માન અપમાનને નથી ગણતા, સ્તુતિ નિંદાને નથી ગણતા, સમ પરિસ્થિતિ હોય કે વિષમ પરિસ્થિતિ હોય પણ એની એક જ મતિ રહે છે, મારે તો પુરુષોત્તમ નારાયણ રૂપ રહીને બીજાને પુરુષોત્તમ નારાયણમાં જોડવા, એના માટે જ પુરુષોત્તમે મારું સર્જન કર્યું છે, હું તો વસ્તુ થઈને આ પૃથ્વી પર રહ્યો છું. જ્યાં સુધી એની ઈચ્છા હોય, જેમ ઈચ્છા હોય, જેવી ઈચ્છા હોય, એને જેમ રાખવું હોય મને રાખે, આવા હોય છે. એને ધન્યવાદ નિષ્કુળન સ્વામી કહે છે.
સેયાજમથું થઈ જાય અને આકડો બાકડો થઈ જાય એને ધન્યવાદ નથી કહેતા. જેને થોડું અમથું પોતાનું ધાર્યું ના થયું, કોઈકે વગર વાંકે પાંચ શબ્દ બાણ જેવા મારી દીધા અને જેને વાગી જાય છે એ હજુ ધન્યવાદને પાત્ર બન્યો નથી. થોડુંક કાંઈક માન મળ્યું તો જાણે કે હું મળી ગયું મોટું, અને થોડું જગણ અપમાન થયું તો જાણે કે મારું બધું લૂંટાઈ ગયું. થોડીક સ્તુતિ થઈ ત્યાં તો એમ લાગ્યું કે આખી પૃથ્વી પર હું જ બેઠો છું. એનાથી વધારે ભ્રમ થાય તો એમ થાય આખા બ્રહ્માંડના સિંહાસન પર હું જ બેઠો છું. અને થોડીક નિંદા થાય ત્યાં તો જાણે કે આપણે ટળી ગયા છે. આવા જ એના સુલ્લક વિચારોમાં જીવે છે એ હજુ ભગવાનનો સાચો સંત કે ભક્ત નથી થયો. એ માર્ગ જ એને નથી દેખાયો. માર્ગ દેખાયો હોય તો એ પ્રયત્ન કરે કે સ્તુતિ નિંદા માન અપમાનમાં સમાન રહેવું. પ્રયત્ન કરે, સાધન દશામાં છીએ આપણે, પ્રયત્ન તો કરીએ. જો આપણે માર્ગ દેખાતો હોય તો પ્રયત્ન થાય, અને પ્રયત્ન થાય તો એવી સ્થિતિ એક દિવસ થાય. પણ જે વાત વાતની અંદર કરમાઈ જાય ને ઘડીકમાં ખીલી જાય, ઘડીકમાં આમ એવું સરસ આમ ખીલેલો દેખાય અને ઘડીકની અંદર મુરઝાઈ જાય. જેને મનનું ધાર્યું થાય તો ફૂલાઈ જાય, મનનું ધાર્યું ના થાય તો મુરઝાઈ જાય. પોતાની ઈચ્છા હોય એ પ્રમાણે ભગવાનને મોટા વર્તે તો બહુ રાજી થઈ જાય, ના ઈચ્છા હોય તો મુરઝાઈ જાય. એને હજુ કલ્યાણના માર્ગ કે ભગવાનની ધન્યવાદ લેવાનો માર્ગ જોયો જ નથી. સુખ દુઃખ સમતોલ સમજ્યા સહી, અરે મિત્ર માં રહી એક જ બુદ્ધિ. સંપત્તિ વિપત્તિ સરખી સમ થઈ રે, સમજ્યા સંત એમ વાત સુધી. ધન્ય ધન્ય ધન્ય. સુખ દુઃખ સમતોલ સમજ્યા સહી, સુખ અને દુઃખને જે સમાન સમજે છે. સુખ અને દુઃખ તો મનની કાલ્પનિક ઈચ્છાઓ જ છે. જેમાં વ્યક્તિ એવું માન્યું હોય કે આ આ વસ્તુ, આ વ્યક્તિ, આ સ્થાન, આ પ્રકારનું મારી સાથેનું વર્તન મને સાનુકૂળ છે એને સુખ માને છે. જે વસ્તુ એને વિચારી હોય એનાથી વિપરીત જ્યારે થાય એને જ વ્યક્તિ દુઃખ માને છે. હું આવ્યો હોઉં અને હું અહીં સ્ટેજ આગળ આવીને ઊભો હોઉં અને દાદા ત્યાં બેઠા હોય ખુરશીએ, તો મને એમ હોય કે હું જઉં એટલે દાદા મારી પાસે આવીને થોડી વાર બેસે. જો દાદા ઊભા થઈને મારી પાસે આવીને બેસે તો મને સુખ થાય, પણ હું અહીં આવ્યો પણ દાદા ઊભા થઈને આવ્યા નહીં. દાદાને એમ કે સ્વામી એમના કામે આવ્યા છે. હવે હું 25 વખત આવ્યો પણ દાદા આવ્યા જ નહીં મારી પાસે, કારણ કે દાદા એવું જાણે છે કે સ્વામી તો એમના કામે આવ્યા છે. એટલે હું મારું વચનાવદ વાંચું, દાદા ના આવે એટલે મને થશે દુઃખ કે હું 25 વખત ગયો પણ દાદા મારી પાસે આવ્યા નહીં. અરે ભલા ના આવ્યા તો બોલાવી લેવાતા તારે, એમાં દુઃખી થવાની જરૂર ક્યાં છે? દાદાએ ક્યાં ના પાડી હું નહીં આવું? સમજાયું? નથી આવ્યા તને, તમારે દાદાને કંઈ કહેવું છે તો દાદાને બોલાવી લો. પણ 25 વખત તમે આવ્યા તો દાદા વિચારે તમે તમારા કામમાં છો અને હું મારા કામમાં છું. હવે તમે 25 વખત દાદા ના આવ્યા એ દુઃખ થાય એના કરતાં એને બોલાવી લો. અને કાં તો એમ રાખો કે દાદા કેટલા મસ્ત છે ભગવાનના સ્વરૂપમાં, એમને ખબર જ નથી કે હું આવ્યો, એ કેવી મોટી સ્થિતિ કહેવાય. એવું વિચારે તોય વાંધો નહીં, ભલે દાદા હોઈ ગયા હોય, દાદા હોઈ ગયા હોય પણ ભગવાનના સ્વરૂપમાં મસ્ત થઈ ગયા છે તો હું વાંધો. સુખ અને દુઃખ છે ને એ વ્યક્તિ જ્યારે પોતાના વિચારોને સુધારી નથી શકતો ને ત્યારે જ એને સુખ અને દુઃખ લાગે છે. કારણ શું છે? પોતાને જે અનુકૂળ એને વિચાર્યું, પોતે જેવું વિચાર્યું એવું થયું એટલે એને સુખ થઈ ગયું, પોતે જેવું ન વિચાર્યું એવું થયું એટલે દુઃખ થઈ ગયું. સાચા સંત અને સાચા ભક્ત કેવા હોય છે? એ શું વિચારે છે? પુરુષોત્તમ નારાયણની ઈચ્છા. એને કંઈક લાગે ને તો એ પૂછી લે, કેમ છે ભાઈ, શું છે, બસ. પછી એની અંદર પોતાના જાજા વિચારોને દોડાવે નહીં. સુખ આવે, દુઃખ આવે, કોઈએ કંઈક કર્યું, કોઈએ ધાર્યું કર્યું ના કર્યું, ધારી એવી વ્યક્તિ સાથે રહેવાયું ના રહેવાયું, સ્થાન એવું મળ્યું ન મળ્યું, પોતે ધાર્યું હોય એવું બધું જ એનાથી થયું ના થયું, કંઈ વાંધો નહીં, હશે. ભગવાનની ઈચ્છા વિના પાંદડું ક્યાં હાલે છે? ભગવાનની ઈચ્છા વિના પાંદડું ક્યાં હાલે છે? આવી સમજણ હોય એટલે સુખ દુઃખની અંદર સમતોલ રહે. ક્યારેય સુખમાં છકી ના જાય અને દુઃખમાં ડગી ના જાય. સુખ મળે તો છકી ના જાય, દુઃખ મળે તો ડગી ના જાય. પોતે ધાર્યું હોય
કે હું તો બીમાર પડું જ નહીં, આપણે એમ ધાર્યું હોય ને બીમાર એવી જીવલેણ બીમારી લાગુ પડી જાય તો દુઃખી દુઃખી થઈ જાય. પણ એટલું વિચાર્યું કે ભાઈ આ શરીર છે, આમાં હું ક્યારે ક્યાં હું નીકળે શું ખબર. તો સુખ દુઃખની અંદર સમાન પરિસ્થિતિ રહે. વિચારો બહુ કરવા પડે, બહુ વિચાર કરવા પડે. આ બધો વિચારનો માર્ગ છે, વિચાર વિનાનો માર્ગ નથી. આ કાંઈ લાડવા ખાઈને નથી સમજાય એવું. કોઈ રોજ પ્રસાદ ખાય તો આ વાત ના સમજાય. આ તો કથા વાર્તા આપણે કરી વિચાર કરી અને સાંભળીને હજારો વખત વિચારીએ. હું કરતો હોઉં તોય ને તમે સાંભળતા હોય તોય વિચારને રજૂ કરવો બહુ સહેલો છે, વિચારને સાંભળી લેવો બહુ સહેલો છે, વિચાર ઉપર સ્થિત થવું એ બહુ અઘરું છે. વિચારોનું આદાન પ્રદાન કરવું બહુ સહેલું છે, સારા સારા વિચારો આપવા બહુ સહેલા છે, સારા સારા વિચારોને સાંભળવા બહુ સહેલા છે, એ વિચારોને લખી લેવા પણ બહુ સહેલા છે. પણ એ વિચારોને કાળજા ઉપર લખીને ત્યાં સ્થિર થઈને ઊભા રહેવું એ તો વિચાર આપવાવાળા માટે પણ અઘરું છે, વિચાર લેવાવાળા માટે પણ અઘરું છે. એની માટે તો એનો દાખલો કરવો પડે, ત્યારે સુખ દુઃખમાં સમતોલ સ્થિતિ રહે. સાચા સાધુને આવું હોય. અરે મિત્ર માં રહી એક જ બુદ્ધિ, દુશ્મન અને મિત્ર બંનેમાં એક જ બુદ્ધિ રહી છે, આવા છે બોલો. હાવ લુખા હૃદયથી હોય ત્યારે આવું થાય ને, જગતથી હાવ લુખા હોય ત્યારે આવું થાય. બાકી મિત્રમાં અને દુશ્મનમાં બેમાં સમાન ભાવ કેવી રીતે રહે? બેમાં સમાન ભાવ, સંપત્તિ વિપત્તિ સરખી સમ થઈ, સંપત્તિ આપો કે વિપત્તિ આપો બે એને સમાન સમજ્યા સંત એમ વાત સુધી. એ સમજી ગયા છે કે આ લોકમાં સુધર્યું તોય બગડેલું જ છે. કોઈ આરે તમે જોજો, તમારે 25 વર્ષથી સંબંધ નહીં હોય, ગૃહસ્થ આશ્રમમાં બહુ હોય આવું, હગા ભાઈ આરે સંબંધ ના હોય, હગી બેન આરે સંબંધ ના હોય ને, તમારા કાકા કાકાને સંબંધ ના હોય ને, તમારી બે પેઢીથી આલ્યું આવતું હોય સંબંધ વિનાનું. પ્રોબ્લેમ ખાલી કેટલો હોય, જમીનના ટુકડાનો હોય, સોનાના દાગીનાઓ વેચ્યા ત્યારે 2 તોલા ઓછું આપ્યું હતું અમને આવો હોય, સમજાને મકાન વેચ્યું ત્યારે ઉપરનું હાવ ખંડેર હતું એ મને મળ્યું, નીચેનું એને આપી દીધું, અથવા તો એને નીચેનું હારું લઈ લીધું, 3 મકાન હતા એમાં હારામાં હારું એમને લઈ લીધું, અમને હાવ છાપરાવાળું દીધું. આવું જ હોય, બાકી બીજું શું હોય. ગ્રહસ્થ આશ્રમમાં તમારે અબોલાને તમારે અનહમજનમાં બીજું હોય એવું આટલું જ હોય. તમારે મિલકત સંપત્તિ આ મારા પ્રસંગમાં આવ્યા હતા નહોતા આવ્યા, અમારો પ્રસંગ આ કર્યો ત્યારે આવ્યા હતા અને અમારા પ્રસંગમાં નહોતા આવ્યા, બસ આટલું જ ને. અમે આ પ્રસંગ કર્યો લગ્ન પ્રસંગ તો એમાં ના આવ્યા, આપણે ના જોવું, આપણે સંબંધ ના રાખવો. આવું જ આવું જ છે ને ગ્રહસ્થ આશ્રમમાં, શું જાજુ જાજુ આવું છે, આપણે નહીં જવાનું. એ તમે ના ગયા એટલે એની પછીની પેઢી કે એ તો આપણે ત્યાં આવે છે જ ક્યાં, ભલે ને હગો મામો રહ્યો તો નથી આવ્યા ને, એટલે આવે તમારા પછીની પેઢી પણ એ જ આમ ઢાળામ ગઈ, કારણ કે તમે પાછું એને પીવડાવી દીધું હોય. જો આપણે છે ને આપણે ગમે તેને હું તને કહીને જઉં છું, પાછા ઘણા તો એટલા એને મર્યા પછી પણ હજુ આમ એટલું બધું આમ એટલી બધી અક્કડ જાણે આ બ્રહ્માંડમાં એની સત્તા હોય, હું કહીને જઉં છું તને કે એને તો એને ઘેર તો કોઈ દી જતો જ નહીં, શું કરવા ભાઈ. પછી પાછું શું થાય, આટલું બધું વેર હોય, આટલું બધું વેર, પછી કોઈક દિવસ કોઈક તમે બીમાર પડ્યા કે તમારો કોઈ પ્રસંગ આવ્યો, કંઈક જરૂર પડી ને પેલાને પશ્ચાતાપ થયો, ખરું મારી ભૂલ થઈ ગઈ ને, એ આવીને ઊભો રહી જાય, એટલે પાછું તમારે કેવું થઈ જાય, ઓહો ઓહો આ તો અમારા કાકા, હરું આ જગત તો જબરું છે, જબરું છે. આના ખેલ આમ તમે જો ખરેખર જગતમાં ભળો નહીં, કેમેરો રાખીને આમ દૂરથી જુઓ ને, કંઈ પ્રમાણ તો હોય કે નહીં. કૃતજ્ઞી છે તો એનો ત્યાગ કરો, કૃતજ્ઞી છે એનો ત્યાગ કરો. બીજું કે કોઈ વ્યક્તિ અને ઘણા તો એટલા બધા વેરામાં લઈને બે કોઈના મરણ પ્રસંગમાં નહીં જવાનું. અરે ભાઈ કોઈનો મૃત્યુ પ્રસંગ છે ત્યારે તો તમારા વેર ઝેરને ભૂલો, ત્યારે તો ભૂલી જાઓ કે હશે એને જે કર્યું એ, પણ આ મરણ પ્રસંગ છે, કોઈ દુઃખનો પ્રસંગ આવ્યો છે કોઈને ત્યાં, ત્યારે તો ભૂલી જાઓ. પણ જીવ આ લોકમાં આવું શીખ્યો નથી તો પરલોકનું તો ક્યાંથી આવડે, પણ આ લોકમાં જો શીખ્યો હોય તો પરલોકનું આવડે, થોડું પીતા શીખીએ તો આવડે. સંપત્તિ વિપત્તિ બધું સમ થઈ ગયું, સમજ્યા સંત એમ વાત સુધી, એવું સમજ્યા.
પૂજ્યપાદ ગુરુજીને કેટલી ગાળો દીધી હોય ને એનું કેટલું અહિત કરવા માટેનો પ્રયત્ન કરવાવાળાના મરણ પ્રસંગો જ્યારે થયા ત્યારે ગુરુજી ત્યાં જઈને ઊભા રહ્યા છે, સમાજ એનો સાક્ષી છે, ત્યાં જઈને ઊભા રહ્યા છે. ત્યાં ગયા તો મરણ પ્રસંગની અંદર પણ વ્યક્તિઓને થયેલા વેરના કારણે એને ત્યાં પણ એવા મોટા પુરુષ કે એક સાધુ તરીકેનું સન્માન એવાને ન આપ્યું હોય, મોટા પુરુષને ન આપ્યું હોય, છતાં પણ આજુબાજુના સમાજે કીધું ગુરુજી આપણે ના ગયા હોત તો સારું, આવું આપણે કર્યું, પણ એને તો કંઈ રાખ્યું જ નહીં, ઉલ્લેખ ના કર્યો સ્વામી આ એકાતે. ગુરુજી કે આપણે ઉલ્લેખ કરાવવા નહોતા ગયા, આપણે એવું કરવાનો હતા ગયા કે આપણે કંઈક ત્યાં આપણું કંઈક બતાવવું છે. આપણે તો એક એવું જાણીને ગયા કે એને કંઈક આપણી જોડે ક્યારેક કંઈક સંબંધ રાખ્યો છે, ક્યારેક એને કંઈક ઉપયોગમાં આવ્યો છે, અથવા એ સમાજની અંદર પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તો આપણે એક સમાજનો એક ભાગ છીએ, તો એનો જ્યારે દુઃખનો પ્રસંગ હોય ત્યારે આપણે જવું જ જોઈએ, ભલે એને જે કર્યું એ, ભલે એને આજે મરણ પ્રસંગે પણ એવું એની બુદ્ધિ હજુ એવી ને એવી જ છે, છતાં પણ આપણે આપણી ફરજ નિભાવી છે, આપણે આપણું સાધુપણું નિભાવ્યું છે, બાકી આપણે બીજું કાંઈ વિચારવાનું નથી ને જોવાનું નથી. આનું નામ સંત છે, સંત છે. પ્રસંગો તો બધાય મોજૂદ છે, કોને ત્યાં કેમ કેવી કેવી રીતે, પણ જાહેર છે એટલે હું એવું કંઈ નથી કહેતો, પણ વાત જેને જોયું છે જેને અનુભવ્યું છે બધાને ખબર પડી જાય કે આ જ વાત છે એટલે થાય. પણ ભગવાનના સાચા સાધુ એવા હોય, એના જ વર્તન પરથી ઓળખાય છે. હાર જીત ને હાન વૃદ્ધિ જાનો વળી, હરખ શોક માનવ હસે રૂવે, ગાંધર્વ શહેર સમ સુખ સંસાર ના, મૃગ જળ જોઈ સુખ રૂપ જળ ખુવે. ધન્ય ધન્ય ધન્ય. હાર જીત, હારી જાય તો કર્માય ના જાય, જીતી જાય તો ફૂલાય ના જાય. હાર્યા કે જીત્યા, આ લોકમાં હાર્યા કે જીત્યા શું ફેર પડેલો? કેટલાય લોકોએ અહીં મોટા મોટા રાજાઓ થયા, એને કેટલાયને મારીને આખી કેટલા બધા પૃથ્વીનું રાજ લઈ લીધું હતું, એ કંઈ દેખાય છે? કોઈનો સિક્કો દેખાય છે ક્યાંય? ખંડેર છે, ખંડેર. એવા મોટા મોટા પૃથ્વીપતિઓના મેલ જોયા, ખંડેર થઈ ગયા છે. આ અંગ્રેજોએ આખી પૃથ્વી પર રાજ કર્યું, આખી પૃથ્વી પર શાસન કર્યું એમ કહેવાય ને. એનો સૂર્ય કોઈ દી અસ્ત થતો જ નહોતો. આ બાજુ અસ્ત થાય તો આ બાજુ ઉગ્યો હોય, આ બાજુ અસ્ત થાય તો આ બાજુ ઉગ્યો હોય, એટલે 24 કલાક રાજ કરતા હતા. અત્યારે એવું છે, કોઈના રાજ આપણી નજર સામે આ દેખાય છે એ લોકોના રાજ નથી રહ્યા. આપણી શું સત્તા રહેવાની? જીવ તો હાવ મૂરખ છે. કોઈ વ્યક્તિ ઉપર સત્તા રાખવા જાય છે, કોઈ સ્થાન ઉપર સત્તા રાખવા જાય છે, કોઈ પદ ઉપર સત્તા રાખવા જાય છે, કોઈ સમાજ ઉપર સત્તા રાખવા જાય છે, એ મૂર્ખામીથી વધારે બીજું કશું જ એને ડિગ્રી ના અપાય. એમાં કોઈ પણ હોય, હું હો તમે હો એક્સ વાય ઝેડ હોય, એ મૂર્ખામી જ છે. કારણ કે અને એવી સત્તા નથી મળતી, એવી સત્તા નથી પ્રસ્થાપિત થતી, એવી જીત નથી થતી, એનું દુઃખ, એનો ઉદ્વેગ, એમાં અપસેટ, એ રીત ભગવાનના સંત અને ભક્તની નથી. એ મને તમને હંમેશા યાદ રહેવી જોઈએ. પુરુષોત્તમ નારાયણની ઈચ્છા થોડીક તો સમજણ રાખીએ. પુરુષોત્તમ નારાયણની ઈચ્છા હશે હશે, અહીં તો પૂરું કરવું છે, બસ પૂરું કરવું છે. આ સત્સંગની સેવા કરવાની અને પૂરું કરવું છે આપણું, બસ આટલું જ મિશન લઈને જે આત્મા ભગવાનને મોટા પાસે રહ્યો હોય એ જ સદા સુખી થઈને એક દિવસ આવો થઈ શકશે. જ્યાં સુધી આટલા મિશન સિવાયની કંઈ પણ આપણી અપેક્ષા હશે એ દુઃખનું કારણ સત્સંગમાં બનશે, સમાજમાં બનશે, તમારા પરિવારમાં પણ બનશે. બધામાં સમાન બુદ્ધિ. હરખ અને શોક, હરખ અને શોક નવ હસે રૂવે. હરખ થાય તો એવો હશે એવો હશે એવું અઠાસ્ય કરે, અને શોક થાય તો પોકે પોકે રડે. આવો ભગવાનનો સંત ભક્ત ન હોય એવું નિષ્કુળન સ્વામી કહે છે. ધીરે ધીરે આપણે આવા થાવું. ગાંધર્વ શહેર સમ સુખ સંસારના, આ સંસારના સુખ કેવા છે? ગાંધર્વ શહેર જેવા છે.
ગાંધર્વ શહેર એટલે આ વાદળ ને ધુમાડાથી આકાશમાં રચાતું આ બધું વાદળ ને વરાળ ને આ ધુમાડા છે ને એનાથી આકાશની અંદર રચાતું કાલ્પનિક નગર. તમે આમ છે ને આકાશની અંદર વાદળા જોવો નથી દેખાતી, ગાય દેખાય, કોકને ભેંસ દેખાય, સમજ્યા, કોકને કહે જો શિવજીનું સ્વરૂપ દેખાયું, જો શિવનું સ્વરૂપ દેખાયું, હે આકાર દેખાય, વાદળાઓ આમ 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 થયા હોય એનો આકાર દેખાય, એ ગાંધર્વ શહેરો કહેવાય. આમ તમને દૂરથી ક્યારેક એવું લાગે આ મોટું જાણે નગર બન્યું હોય ને, આમ નગર છે ઉપર એવું લાગે, પણ એને ગાંધર્વ શહેર કહેવાય. એ સમજ, ત્યાં કોઈને રહેવા જવું હોય તો પ્લેનમાં જતા હોય ને આપણને લાગે કે આ મહેલ જેવું દેખાય છે, લો ભાઈ દરવાજો ખોલો ઉતાર દો મને, તો ક્યાં જાય, હેઠો આવે, સીધો જ ઉપડે જય સ્વામિનારાયણ. ગાંધર્વ શેર રૂપી મહેલમાં કોઈ દી રહેવાય નહીં એમ સ્વામી કે આ સંસાર છે એ સંસાર ગાંધર્વ શેર જેવો છે, ગાંધર્વ શેર જેવો છે. આ સંસારની મોટાઈ, સંપત્તિ, હાર જીત, સ્તુતિ નિંદા, માન અપમાન બધું ગાંધર્વ શેરની અંદર આ બધું હાલી રહ્યું છે. આમાં શું સાચું છે, આમાં સાચું શું છે? સાચું કંઈ નથી. ભગવાન ભજાય, ભગવાન ભજાય ને ભગવાનના સત્પુરુષનો સંગ થાય, આ બે જ સાચું છે, બાકી બધું જ ખોટું છે, બધું જ ખોટું છે. ભગવાન ભજાય અને સત્પુરુષનો સંગ થાય આ સિવાય બધું જ ખોટું છે. મહારાજ કે અમારે તો ભગવાનના ભજન કરવું અને ભગવાનના ભક્તનો સંગ, આ બે જ અમારો સિદ્ધાંત છે, આ બે જ સિદ્ધાંત છે. આ બે સિવાય અમને ક્યાંય બીજી કોઈ ઈચ્છા જ નથી. આ મનુષ્ય દેહ ધરવાનું કારણ જ આટલું છે. માટે ગાંધર્વ શહેર જેવા સંસારના સુખની અંદર ક્યારેય લોભાઈ નહીં એ સાચો સંત છે. સ્વામી કહે છે એવા સંત અને ભક્તને હું ધન્યવાદ આપું છું. મૃગ જળ જોઈ સુખરૂપ જળ મુખે, જેવી રીતે ઝાંઝવાના જળ દેખાતા હોય અને જેટલો તાપ ઝાઝો પડે એટલા ઝાંઝવાના જળ ઝાઝા દેખાય, વધારે દેખાય, દૂરથી દેખાય કે ઓહો ભરેલું છે તળાવડું, હમણાં તરસ છીપાવશું, પણ કોઈ દિવસ તરસ છીપાય નહીં. રોજનો અનુભવી એને ખબર પડી જાય કે આ તો ઝાંઝવાના જળ દેખાય છે ને, તો એ છે કેવું કેવું રચ્યું છે કુદરતે, જો તો ખરા દેખાય છે પણ છે નહીં. એમ આ સંસાર, એમાં માન અપમાન, સ્તુતિ નિંદા, હાર જીત, સંપત્તિ વિપત્તિ, આ બધું દેખાય છે પણ છે નહીં, છે નહીં, છે જ નહીં. એની બાજુ જેની નજર રહે એ આવો બને, છે જ નહીં. માન થયું, અલા ભાઈ આ છે જ નહીં, રહેવાનું જ નથી, એને મારે હંગરીનું શું કામ, જે રહેવાનું જ નથી, રહેવાનું જ નથી એને મારે સંગરીને કામ શું. અપમાન થયું તો એ રહેવાનું નથી, મારે એને હંગરીને કામ શું. એકી રહેવાનું નથી એને મારે સંગરીને શું કામ, જે રહેવાનું છે એને હું ના રાખું. રહેશે એક પુરુષોત્તમ નારાયણ, રહેશે એક પુરુષોત્તમ નારાયણના મુક્તોની સભા, રહેશે એક મોટા મુક્તો જે આ પૃથ્વી પર આવ્યા હોય એનો રાજીપો, બસ આટલું રહેવાનું છે. તો જે રહેવાનું છે એને ભેગું કરું કે આ નથી રહેવાનું એની પાછળ હું ટલ્લે ચડું, આવું જો વિચારે તો પછી એમાં લેવાય નહીં. માટે વિચારવું, બહુ બધી આંટીઓ પાડીને જીવનને અને પોતાના આત્માને નિર્બળ ના કરવો, બહુ બધી આંટીઓ પાડીને નિર્બળ ના કરી નાખો, થોડાક વિચારોમાં જવું. કથા વાર્તા સાંભળીએ છીએ ને, થોડા વિચારોમાં જવું. સ્વપ્નાની પૂજા પીડા સ્વપ્ને રહી, તે જાગ્રતમાં એહ આવતી નથી. સ્વપ્નાની પૂજા હોય, સ્વપ્નું આવ્યું અને એની અંદર કોઈ સન્માન આપ્યું કે કઈ આપણી પૂજા કરી, તો હવારમાં ઉઠો તો બ્રશ જ કરવું પડે ભાઈ, બાથરૂમમાં જાવ, આવે બ્રશ કરો, નાવ ધો, જોબે જાઓ. મોટા રાજગાદીએ બેઠા હતા સ્વપ્નમાં, સ્વપ્નાની અંદર એમ થઈ જાય કે ઓહો અમેરિકાના પ્રેસિડેન્ટ હારે વ્હાઇટ હાઉસમાં બેઠો છું, બાજુમાં જ બેઠો છું, અને કહે છે તમારા પરિવારના કેટલા જણ છે, ક્યારથી ફાઇલ મૂકી, 15 વર્ષથી, અરે હજુ નથી ખુલી, હજુ નથી ખુલી, આલો 200 નહીં તમારા 500 લાવો. એટલે ભાઈ ઇમિગ્રેશનવાળા સાહેબને બોલાવો, આમની બધી ફાઇલો નાખી દો. ઓહો પણ સાહેબ આટલી બધી, અરે બસ તમે મારા સંબંધી, તમારે જે કામ હોય એ કહેજો. એટલો બધો પાવર આપણને રાત્રે ચડી ગયો, કારો વ્હાઇટ હાઉસમાં પૂગી ગયો, એમ બહારથી જોયું તો આ તો અંદર બેસી ગયો, પણ સવારમાં ઉઠે તો
બ્રશ કરીને $8 જોબે પહોંચ ભાઈ. એટલે વ્હાઇટ હાઉસ ક્યાં ગયું? ગયું એ તો સ્વપ્નનું હતું, સ્વપ્નનું હતું. સ્વપ્નની અંદર થયેલી પૂજા, સ્વપ્નની અંદર મળેલી પ્રતિષ્ઠા કોઈ સવારમાં ગોતવા નીકળે જ ખરું? કોઈ ના નીકળે. કોઈ એવું કે ભાઈ હવે વ્હાઇટ હાઉસમાં પ્રવેશ આપો મને, રાત્રે સ્વપ્નમાં આવ્યો તો કેમ ભાઈ મને રાત્રે સ્વપ્નમાં એન્ટ્રી આપી હતી અત્યારે કેમ નહીં? બોલો કે ભાઈ ખાટલામાં પડ્યો પડ્યો વ્હાઇટ હાઉસ જો, ન્યા વાંધો નહીં પણ અહીં નહીં. બસ સેમ એવું છે આ સંસારની અંદર. કાંઈક આપણું ધાર્યું થાય કે ના થાય, માન થાય કે અપમાન થાય, કોઈને આપણે હિતની વાત કરીને એને સ્વીકારી કે ના સ્વીકારી, આખું બ્રહ્માંડ સત્સંગી થાવ કે મટી જાવ, ત્યાં સુધીની વાત છે. પછી બીજી વાત જ ક્યાં રહી? આખું બ્રહ્માંડ સત્સંગી થાવ કે મટી જાવ શ્રીજી મહારાજના શબ્દો છે. ત્યાં સુધીની વાત છે કે એ બધું જ્યારે ભગવાનને આપણે રાખવા છે ત્યારે બધાને આપણે બીજા નંબરે રાખવું પડે, નહીં તો એમાંય સુખ દુઃખ અતિ આવે. ભગવાનના મોટા પુરુષો શું, કોઈ મોક્ષના માર્ગેથી પાછો પડે તો સત્પુરુષોને દુઃખ થાય, વચનામૃત કહે છે, પણ પછી કંઈ હું આખી જિંદગી દુઃખી જ રહે બાબતમાં એમ વિચારે હશે. મહારાજની ઈચ્છા, મેં પ્રયત્ન કર્યો પણ ના સફળ થયો. પુરુષોત્તમનાની ઈચ્છા, હું તો મજૂર છું, કર દીધી મેં મહેનત, એ ના સફળ થયો તો ભગવાનને જાણે, એ જીવ જાણે, પતી ગયું, પૂરું થઈ ગયું, તરત છૂટા થઈ જાય એમાંથી. એમાં એમાં અટવાયેલા ના રહે, એમાં એમાં અટવાયેલા રહે બીજા હોનું કલ્યાણ બગડે. એટલે થોડીક વાર એને ઉદ્વેગ જેવું, દુઃખ જેવું થાય, કેમ બોલો પાછો પડ્યો સત્સંગમાંથી એટલે, પણ તરત પછી થોડો સમય થાય એટલે તરત એ વિચારથી આમ સાંખે વિચારથી મૂકી દે, હશે હાલો હવે નવા પાછળ મહેનત કરો, અને કરે. બાકી તો કામ જ ના કરીએ કે સત્સંગનું. સ્વપ્નની પૂજા પીડા સ્વપ્ને રહી તે જાગ્રતમાં એ વાત આવતી નથી. નિષ્કુળાનંદ એમ સાચા સંત સમજે, વિચારો સહુ કહું હું વાત કથી. ભગવાનના સાચા સાધુ આવી રીતે સમજે છે, વિચારો સહુ કહું વાત કથી, આ વાતને વિચારો. આવી સમજણવાળા થઈએ ત્યારે સ્વામી કે ધન્ય 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 છે. આ સ્વામીએ પદ 16 કીધું, હવે છેલ્લું પદ, પદ 17, એની અંદર સ્વામી આનંદનું આ વધામણાનું પદ છે. સ્વામી કે મને કેટલો આનંદ છે કે આ મહારાજ મળ્યા છે, એનું સ્વામી આની અંદર વર્ણન લખે છે. આજ આનંદ મારા ઉરમાં મળી, મને મહામોંગી વાત મળી, મહામોંગી વાત આનંદ મારા ઉરમાં. કોટી કષ્ટ કરે હરિ નવ મળે, તે તો મને મળી સાક્ષાત રે, આનંદ મારા ઉરમાં. રમાડ્યા જમાડ્યા રૂડી રીત સુ, મળ્યા વળી વાર મવાર રે, આનંદ મારા ઉરમાં. હે તે પ્રીતે નિત્ય સુખ આપીયા, તે તો કેતા આવે કેમ પાર, આનંદ મારા ઉરમાં. અન્ન જળ ફળ ફૂલ પાનની આપી, એવી પ્રસાદી અનુપરે, આનંદ મારા ઉરમાં. ચરણની છાપ દીધી છાતીએ, આપ્યા સારા વસ્ત્ર સુખ રૂપ રે, આનંદ મારા ઉરમાં. આગળ ભગત અનેક થયા,
સયા તેને શરીરે બહુ દુખ રે, આનંદ મારા ઉરમાં તોય પ્રભુ પ્રગટ પામ્યા નહીં, પામ્યા પણ નાવ્યા આવા સુખ રે, આનંદ મારા ઉરમાં કોઈ કને આપી અમરાવતી, કોઈ કને પૂર કૈલાસ રે, આનંદ મારા ઉરમાં કોઈ કને સત્ય લોક સોપિયું, કોઈ કને વૈકુંઠ વાસ રે, આનંદ મારા ઉરમાં જુજવાએ ધામ આપ્યા જનને, જોઈ નિષ્કામ સકામ રે, આનંદ મારા ઉરમાં આજ તો અઢળક ઢળ્યા હરી, આપ્યું સૌને અક્ષરધામ રે, આનંદ મારા ઉરમાં સુખ 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 જ્યાં સુખ ગનું, તે તો મુખે કેતા ન કહેવાય, આનંદ મારા ઉરમાં નિષ્કુળ આનંદ એ આનંદમાં, હરખી હરખી ગુણ ગાય રે, આનંદ મારા ઉરમાં. સ્વામી આ 17મું પદ લખ્યું એમાં સ્વામી કહે છે મારા આનંદમાં બહુ ઉર છે, મને મહામોગી વાત મળી, કોટી કષ્ટે પણ જે ભગવાન ન મળે એ ભગવાન સાક્ષાત મળ્યા, એ ભગવાને રમાડ્યા જમાડ્યા, મળ્યા વારંવાર, હેતે પ્રીતે નિત્ય સુખ આપ્યા, કહેતા સ્વામી કે એનો પાર ના આવે, અન્ન જળ ફળ ફૂલ પાનની પ્રસાદી આપી, ચરણ છાતીની અંદર સ્વામી કે મહારાજે છાપી આપ્યા છે, મહારાજે સારા સારા વસ્ત્ર પ્રસાદીના કરીને આપ્યા છે, આગળ ભગતો તો બહુ થયા, એને સુખ દુઃખ શરીરે બહુ સહન કર્યા, પણ સ્વામી કહે છે તોય પ્રભુ પ્રગટ પામ્યા નથી, તો એ લોકો કોઈ પ્રગટ પ્રભુની પ્રાપ્તિ એ લોકોને કોઈને થઈ નથી, પામ્યા પણ ના આવ્યા સુખ, આવા આવા જે સુખ અત્યારે શ્રીજી મહારાજે જે પધારીને સુખ આપ્યા છે એવા સુખ પૂર્વે એટલું સુખ દુઃખ સહન કરવા છતાં પણ ભક્તોને મળ્યા નથી. કોઈકને અમરાવતી આપી ઇન્દ્રનું સ્વર્ગ, કોઈને કૈલાસ આપ્યું શિવજીને, કોઈને બ્રહ્મા જેવાને સત્યલોક સોંપ્યું, વિષ્ણુ ભગવાનને વૈકુંઠ સોંપ્યું, જુજવાએ ધામ આપ્યા જનને, જોઈ નિષ્કામ સકામ, અને બધાય જે જીવાત્માઓ હતા એને અલગ અલગ આ ધામોમાં રાખ્યા, જેવા જે જેને જેની ઉપાસના કરી એને, નિષ્કામ હતા તોય ને સકામ હતા તોય, પણ આજ તો ભગવાન અઢળક ઢળ્યા, નહીં વૈકુંઠ, નહીં ગોલોક, નહીં કૈલાસ, નહીં બદ્રિકાશ્રમ, નહીં શ્વેતદ્વીપ, આ વખતે તો ભગવાન એટલા અઢળક ઢળ્યા, સર્વથી પર સર્વોપરી, જેનું સુખ કોઈના તોલે ના આવે, જે ધામને કોઈની ઉપમા ના દેવાય, જે ધામની કોઈ સાથે સરખામણી ન થાય, એવું સર્વથી પર સર્વોપરી પુરુષોત્તમ નારાયણનું ધામ એવું અક્ષરધામ ભગવાને આજ ભેટમાં આપ્યું. સુખ 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 જ્યાં સુખ ઘણું તે તો મુખ્ય કહેતા ન કહેવાય, અત્યારે એટલું સુખ સુખ ને સુખ એ અક્ષરધામમાં છે એ મોઢાથી કહેવાય નહીં. નિષ્કુળાનંદ એ આનંદમાં હરખી હરખીને ગુણ ગાય. સ્વામી કે એ આનંદ એવો છે, એ આનંદના કારણે એ આનંદમાં રહ્યા થકા બસ હું પુરુષોત્તમ નારાયણના ગુણ ગાતા આજ દિવસ સુધી થાકતો નથી, કારણ કે આવું ધામ ને આવા મહારાજ મળ્યા. એટલું જ આ ગ્રંથ કહે છે આપણને કે ભગવાનના કેપમાંના સત્સંગ મળ્યો છે, એના કેપમાં સ્વામી કે જીવવું, ધીરજરૂપી બધાએ ગુણ પોતાની પ્રાપ્તિને વિચારવાથી આવે છે, કારણ કે જે પોતાની પ્રાપ્તિને વિચારતો નથી એના જીવનમાં ધીરજ નથી રહેતી, એનું માન થાય એટલે તરત ચલાયમાન થઈ જશે, અપમાન થાય તો તરત મુરઝાઈ જશે, ધાર્યું થશે તો બહુ આનંદ થઈ જશે, નહીં ધાર્યું થાય તો નહીં આનંદ થાય, ભૂલ હશે ને કોઈ કહેશે તો એનાથી સહન નહીં થાય, નહીં હોય ભૂલને કોઈ કહેશે તો નહીં પી શકે. આ બધી ધીરજ ગુમાવવાનું કારણ છે પોતાની પ્રાપ્તિના વિચારનો અભાવ.
જે પોતાની પ્રાપ્તિને વિચારે છે કે આવા મોટા મહારાજ મળ્યા, આવા મોટો સત્સંગ મળ્યો, આવા મોટા સદગુરુ મળ્યા, આવા દિવ્ય શાસ્ત્રો મળ્યા, થોડું ઘણું ઓકે. બહાર આપણે સત્સંગ સિવાય બહાર તમે જોબો કરો છો, કેટલી મહેનત કરો છો, એમાં કેટલું બધું સહન કરવું પડે છે, કેટલું કરવું પડે છે. તમારી શિફ્ટ રાતની દિવસે કરી દે, દિવસની રાત્રે કરી દે, 8 કલાક કામ કરવું હોય ને ક્યાંય 10 વાગે જવું પડશે, આજે તો નહીં ચાલે. તો આપણે કર્મને પરવશ થઈને બધું જ કરીએ છીએ. થોડુંક સત્સંગની અંદર જતું કરીએ, થોડુંક સત્સંગની અંદર ચલાવી લઈએ, પણ એ ક્યારે ચલાવાય છે? જેમ પેલા જોબમાં ડોલરની પ્રાપ્તિનો વિચાર છે ને, એટલે સહન થાય છે. એવી જ રીતે આવા મોટા મહારાજનો રાજીપો એને જો વિચારે તો બધી ધીરજ નિષ્કુળન સ્વામી કે આવે. એટલે સ્વામીએ છેલ્લે આ વધામણાનું પદ ગાયું છે અને સ્વામી છેલ્લે લખે છે દોહામાં, 64 કડવા 7 એક સિંધુ છે, ચરણ વળી પદ 16 તેની ઉપર એક છે, વધામણાનું ધોળ સંવત 1899 ચૈત્રવદી 10મી દન, રચ્યો ગ્રંથ ગઢપુરમાં સુની સમરો શ્રી ભગવન. સ્વામી કે આ ગ્રંથ જે ધીરજ આખ્યાન છે એમાં 64 કડવા છે, 7 એક સિંધુ, સિંધુ એટલે 7 સમુદ્ર, એટલે 717 એની અંદર ચરણ છે, અને પદ એની અંદર 16 છે, તેની ઉપર 1 છે, એટલે કે 17 એની અંદર પદ થયા. આગળ 16 પદ થયા, આ 17મું પદ ધોળ રાગનું છે જે આપણે છેલ્લે સાંભળ્યું, એવા 17 પદ છે. અને સંવત 1899ની સાલની અંદર ચૈત્રવદી 10મીના દિવસે સ્વામી કે આ ગઢપુરની અંદર ગ્રંથ મેં લખ્યો છે, ઇતિ શ્રી નિષ્કુળાન મુનિવિરચિતમ ધીરજ આખ્યાનમ સંપૂર્ણમ ધીરજ આખ્યાનમ સમાપ્તમ. ધીરજ આખ્યાન ગ્રંથ અહીં પૂર્ણ થાય છે. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિ ચરણોમાં, ગુરુજીના ચરણોમાં, સદગુરુ નિષ્કુળન સ્વામીના ચરણોમાં આપણે આ ધીરજ આખ્યાન ગ્રંથની આગળ કથા કરી. આ ગ્રંથો તો મોટા પુરુષના છે, કરેલા છે, મોટાના અભિપ્રાયને આપણા જેવા જાણી ન શકે, પણ એમની કૃપા થકી જેટલું આ ગ્રંથને આપણે જેટલું સમજી શકીએ એટલું સમજવા પ્રયત્ન કર્યો છે. બાકી ગ્રંથો અગાધ છે, હું બોલવાવાળો છું પણ હું તો મચ્છર જેવો જીવ છું આવા મોટા પુરુષો પાસે, ભગવાન પાસે. તમારી અંદર બેઠેલા સાંભળવાળા શ્રોતાઓની અંદર કેટલી મહાન સ્થિતિ આ ગ્રંથને સમજવાની હશે, અને કદાચ હું જ મેં જે કહ્યું એના કરતાં પણ વધારે સમજી શક્યા હશો. પણ આ ગ્રંથ જે છે એ ગ્રંથની અંદર જે કોઈ ગ્રંથકર્તાનો અભિપ્રાય છે, સ્વામીનો જે અભિપ્રાય છે, એ સ્વામીએ જેટલો કૃપાએ કરીને સમજાવ્યો હોય એટલો સ્વામીનો અભિપ્રાય આપણે સમજ્યા. ગ્રંથને યોગ્ય ન્યાય ન મળ્યો હોય, ગ્રંથની અંદર જે ખરેખર સ્વામીનો કહેવાનો જે આશય છે એ આશયને પૂર્ણતા તરફ ન લઈ જઈ શક્યા હોઈએ, એને જો હું ના કહી શક્યો, ના સમજી શક્યો, તો સ્વામીના ચરણોમાં પણ માફી માગું છું. અને મહારાજ અને ગુરુજી અને સ્વામીની કૃપાથી આપણને જેટલું આ ગ્રંથની અંદર સમજાયું, આપણી સ્થિતિ આપણી પાત્રતા પ્રમાણે, એટલું જે સારું છે એ બધુંય ગ્રંથકર્તાનું છે, જે ડાપણ હશે એ બધું મારું છે. એ ડાપણને ત્યાગ કરી હંસ ક્ષીર ન્યાયે શ્રોતાજનોએ જે યોગ્ય અને ગ્રંથકર્તાનો જે અભિપ્રાય અને જેની અંદર આપણને સુખ થાય, જેમાં આપણે સત્સંગના માર્ગે આગળ વધી શકીએ, એવી વાતોને ગ્રહણ કરવી. સ્વામીના ચરણમાં ફરી વંદન કરું છું. સ્વામી, તમારા ગ્રંથને યોગ્ય ન્યાય, તમારો જે અભિપ્રાય છે એને તમે ન સમજી શકીએ, પરંતુ થોડોક તમારા અભિપ્રાયને સમજવા માટેનો તમારી કૃપા થકી, ગુરુજીની કૃપા થકી પ્રયત્ન કર્યો છે, આપ રાજી રહેજો. અત્યારે અહીં ધીરજ આખ્યાન ગ્રંથને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. આગળ જ્યારે સમયને અનુકૂળતા ત્યારે આપણે બીજો ગ્રંથ શરૂ કરીશું. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે ઘનશ્યામ.